नमस्कार मित्रों, धोरण छ विषय गणित प्रकरण छ पूर्णांक संख्याओ। मित्रों, आपणे पूर्णांक संख्याओ विषे अभ्यास करीशु। मित्रों के शून्यनी नीचे जता ऋण संख्याओ मळे। तमे अगाउ संख्या रेखा विषे अभ्यास करी गया छो, तो मित्रों मैं अहीं संख्या रेखा दोरी छे, अहीं आडी संख्या रेखा दोरी छे। जो ऊभी संख्या रेखा दोरी होय तो आ जीरो होय, तो जीरो थी नीचे जाओ एटले ऋण एक, ऋण बे, ऋण त्रण, ऋण चार मळे। ते रीते जीरो थी ऊपर जाइए तो एक बे त्रण एवी आपणने संख्याओ मळे। के संख्या रेखा ऊपर शून्यनी डाबी बाजुए ऋण संख्याओ छे। तो मित्रों आ संख्या रेखा छे आ शून्य, तो शून्यनी आ डाबी बाजु छे, तो आ डाबी बाजुए ऋण संख्याओ छे। ज्यारे शून्यनी जमणी बाजु जोईए तो बधी आपणने धन संख्याओ मळशे, के ऋण पूर्ण संख्याओ शून्य अने धन पूर्ण संख्याओ मळीने पूर्णांको बने छे। फरीवार जोईए के ऋण पूर्ण संख्याओ शून्य अने धन पूर्ण संख्याओ ए मळीने पूर्णांक संख्याओ बने छे। એટલે કે એની અંદર ઋણ પૂર્ણ સંખ્યા, શૂન્ય અને ધન પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય। સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક તે પૂર્ણાંકથી મોટો જ હોય। મિત્રો અહીં આપણે સંખ્યા રેખા જોઈએ તો એક અને આપણે ચાર જોઈએ, તો અહીંયા ચાર છે એ એકની જમણી બાજુ છે, માટે ચાર એ એક કરતાં મોટા કહેવાય। હવે બીજું જોઈએ કે સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુનો પૂર્ણાંક તે પૂર્ણાંકથી નાનો જ હોય। હવે મિત્રો આપણે અહીંયા બે જોઈએ સંખ્યાઓ, એક અને ઋણ એક, તો આ ઋણ એક છે તે એકની ડાબી બાજુએ આવેલી છે, એટલે ઋણ એક એ એક કરતાં નાની સંખ્યા કહેવાય। હવે મિત્રો આપણે નીચેના યોગ્ય ચિહ્નોથી દર્શાવો। તેની અંદર આપણે જોઈએ કે દરિયાની સપાટીથી 200 મીટર નીચે, હવે જો મિત્રો નીચે હોય તો તમારે ઋણ ચિહ્ન લગાવવાનું છે, એટલે ઋણ 200, દરિયાની સપાટીથી 200 મીટર નીચે, એટલે એને આપણે નિશાનીથી દર્શાવવું હોય તો ઋણ 200 મીટર। બીજું કે 0° સેલ્સિયસથી 30° સેલ્સિયસ ઉપરનું તાપમાન, હવે 30° સેલ્સિયસ ઉપરનું તાપમાન, હવે ઉપરનું તાપમાન હોય એટલે આપણે એને વત્તાના ચિહ્નથી દર્શાવશું, પ્લસ 30° સેલ્સિયસ। ત્રીજું કે 0° સેલ્સિયસથી 10° સેલ્સિયસ નીચેનું તાપમાન, હવે મિત્રો નીચેનું તાપમાન દર્શાવવું હોય તો આપણે અહીંયા ઋણ 10° સેલ્સિયસ વડે એને દર્શાવી શકીએ। હવે આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાં ગ્રેટર ધેન કે લેસ ધેનમાંથી યોગ્ય સંકેત મૂકો। મિત્રો આ ગુરુતર અને આ લઘુતર કહેવાય,
तो जे बाजु एनु मोटू मोटू होय एवुं आपणे समजीए, ए बाजुनी संख्या मोटी ने आणीवाळो भाग होय ए बाजुनी संख्या आपणे नानी समजवानी। हवे अहींया शून्य अने चार मित्रों आ बे संख्या में आपणे जोईए तो संख्या रेखानी अंदर चार ए शून्यनी जमणी बाजू छे अने चार ए मोटी संख्या छे तो ई बाजु मोटू आ मोटू राखवानू, नानी बाजूनी संख्या बाजू आ आणीवाळो भाग राखवानो। એટલે આને આ રીતે વંચાય ઝીરો લેસ ધેન ફોર, એટલે શૂન્ય ચાર કરતાં નાનો છે। બીજું ઝીરો અને ઋણ પાંચ। મિત્રો આપણે સંખ્યા રેખા ઉપર જોઈએ તો ઋણ પાંચ છે એ શૂન્યની ડાબી બાજુએ છે। મિત્રો અહીંયા સંખ્યા રેખા ઉપર તમે જો શૂન્ય અને ઋણ પાંચ, તો ઋણ પાંચ એ આ શૂન્યની ડાબી બાજુ છે એટલે ઋણ પાંચ એ શૂન્ય કરતાં નાની કહેવાય, એટલે શૂન્ય મોટો કહેવાય, એટલે શૂન્ય ગ્રેટર ધેન ઋણ પાંચ। ત્રીજું છ અને નવ, તો આપણે નવ છે એ મોટી સંખ્યા છે એટલે અહીંયા આવું ચિહ્નાય છે કે છ લેસ ધેન નવ, એટલે કે છ લઘુત્તર નવ, એટલે છ એ નવ કરતાં નાની છે। ચોથું ઋણ બે અને ઋણ ત્રણ, તો તમે મિત્રો અહીંયા સંખ્યા રેખા ઉપર જોઈ શકો કે ઋણ બે અને ઋણ ત્રણ, તો એમાં ઋણ ત્રણ એ ઋણ બેની ડાબી બાજુ છે એટલે ઋણ ત્રણ એ નાની કહેવાય। તો આ ઋણ ત્રણ એ નાની છે અને ઋણ બે એ મોટી સંખ્યા છે એટલે આ ચિહ્ન આવશે। હવે ઋણ આઠ અને ધન આઠ, હવે ધન અને ઋણ સંખ્યા હોય તો એમાં હંમેશા ધન સંખ્યા જ મોટી હોય એટલે આ આઠ છે એ ઋણ આઠ કરતાં મોટા છે। પછી ઋણ આઠ અને ઋણ પાંચ, તો સંખ્યા રેખા ઉપર મિત્રો જોઈએ તો ઋણ આઠ એ ઋણ પાંચની ડાબી બાજુ છે એટલે ઋણ આઠ એ નાના કહેવાય અને ઋણ પાંચ એ મોટા કહેવાય, એટલે આવું ચિહ્ન મૂકશું આપણે। મોટી સંખ્યા હોય એ બાજુ મોઢું મોટું રાખવાનું, એ રીતે આપણે સમજીએ। હવે મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે આપેલા પદના વિરુદ્ધ પદ લખો, એટલે વજનમાં વધારો, તો એનું આપણે વિરુદ્ધ પદ લખવું હોય તો લખી શકાય કે તેનું વિરુદ્ધ કે વજનમાં ઘટાડો, આ એનું વિરુદ્ધ થયું વધારો તો ઘટાડો। 30 કિમી ઉત્તરમાં, તો એનું આપણે વિરુદ્ધ લખવું હોય તો 30 કિમી દક્ષિણમાં લખી શકાય કે તેનું વિરુદ્ધ 30 કિમી દક્ષિણમાં ત્રણ 700 રૂપિયાનું નુકસાન, તો નુકસાન તો એનું વિરુદ્ધ થાય ફાયદો નફો, કે તેનું વિરુદ્ધ 700 રૂપિયાનો નફો। ચાર દરિયાની સપાટીથી 100 મીટર ઉપર, તો ઉપર તો એનું વિરુદ્ધ થાય નીચે, કે તેનું વિરુદ્ધ કે દરિયાની સપાટીથી
सौ मीटर नीचे मित्रों आपणे आगळनो प्रश्न जो कि नीचेनी दरेक जोड़ी में संख्या रेखा पर कई संख्या बीजी संख्या नी जमणी बाजुए आवेली छे। मित्रों कोईपण आपेली बे संख्या में मोटी संख्या ये नानी संख्या नी जमणी बाजुए होय माटे संख्या रेखा नी आपणे कल्पना करी शकीए। मित्रों पेलू आप्यु छे बे अने नौ, तो बे अने नौ नी अंदर नौ ये बे नी जमणी बाजू छे एटले आपणे अहीं लखी शकीए संकेत में कि नौ ग्रेटर देन बी छे के तेथी त्रण टपका ए तेथी पूर्णांक नवीए पूर्णांक बेनी जमणी बाजुए छे। बीजो प्रश्न छे ऋण त्रण अने ऋण आठ, तो आ बन्ने संख्या में ऋण त्रण ए ऋण आठनी जमणी बाजुए छे एटले ऋण त्रण ए ऋण आठ करता मोटा छे, तो आपणे आने आ रीते संकेत में लखी छे कि ऋण त्रण ग्रेटर देन ऋण आठ। तेथी आपणे आवी रीते लखी शकीए कि पूर्णांक ऋण त्रण ए पूर्णांक ऋण आठनी जमणी बाजुए छे। त्रीजो प्रश्न शून्य अने ऋण एक, तो आ बन्ने संख्या में शून्य ये ऋण एकनी जमणी बाजू छे एटले के शून्य ग्रेटर देन ऋण एक एटले शून्य ऋण एक करता मोटो छे, तेथी पूर्णांक शून्य ए पूर्णांक ऋण एकनी जमणी बाजुए छे। वे चार नंबर ऋण अग्यार अने दस, तो दस ये ऋण अग्यार नी जमणी बाजुए छे एटले दस ए ऋण अग्यार करता मोटा छे एटले के दस ग्रेटर देन ऋण अग्यार, तेथी पूर्णांक दस ये पूर्णांक ऋण अग्यार नी जमणी बाजुए छे। पांच नंबर ऋण छ अने छ, तो बे संख्या में जे धन संख्या हो हमेशा जमणी बाजुए हो एटले ऋण छ करता छ ये मोटा छे एटले छ ग्रेटर देन ऋण छ, तेथी आपणे लखी शकीए कि पूर्णांक छ ये पूर्णांक ऋण छ नी जमणी बाजुए छे। हवे छ नंबर एक अने ऋण अग्यार,
तो ऋण संख्या करता धन संख्या हमेशा मोटी ज होय, एटले एक ये ऋण 100 करता मोटा छे, एटले एक ग्रेटर देन ऋण 100 छे। तेथी के पूर्णांक एक ये पूर्णांक ऋण 100 नी जमणी बाजू ये छे।